હું નીકળી જ ગઈ છું, એમ મોડું થઈ ગયું તો પપ્પા સાથે થોડી વાત કરતી હતી ને એટલે. સારું ચાલ આવી. હા અરે યાર કેટલું બધું મોડું થઈ ગયું આજે, ફટાફટ જવું પડશે. બસ જલ્દી આવી જાય તો સારું. પેલા ભોગીલાલ ને ફોન કરા દે મને. ભોગીલાલ પણ કામ કરાવવું પડશે, બારો બાર જબર. હલો, હા રાજભા બોલો. હા ભોગીલાલ શું કરો? અને નરવા બેઠા છીએ હાલ, તો શું કરીએ? એવો જો. હા બોલો. બે માણસ જુઓ, બે માણસ જોવે છે, આવી જશે. શું કામ પડ્યું? કામ તમને કહું પણ કલાકના એક કલાકના 5-5 હજાર બેન આપી દે બરાબર. શું વાત કરો છો, શું કામ છે એવું પડ્યું છે તમારે? જો એક મારી ભૂલ છે બરાબર. હા બોલો. તમારે ટચ નહીં કરવાની. હા પણ ખાલી હેરાન જ કરવાની. હેરાન કરવાની છે. એના જોડે જે મોબાઈલ હોય કે પર્સ હોય કે ગમે તે હોય ને એ બધું ઝૂંટાઈ લેવાનું છે બરાબર. હા રાજભા. અને જો આપડો એ અત્યારે ઘેરથી નીકળી જઈએ, એને પીળી સાડી પહેરેલી હા બાર ખુલ્લાહી, અને બોડિયા નેડિયા થઈને નીકળશે અત્યારે બરાબર ને. તમે આપણે જે પેલી સેન્ડ રહી ને, હા ચોકન પોકી જાય બરાબર. હા રાજભા તમારું કોમ થઈ જશે. હા અને એને ટચ ના કરતા, ખાલી દૂરથી આરામ કરવાનો છે બરાબર ને. હા રાજભા. હા બીજું તમારી કોઈ ચિંતા નહીં કરવાની. ઓકે બીજું ત્રીજું થવું ના જોવા. એ હા રાજભા. હા ચલો. હા કોમ થઈ જાય ભોગીને 5-5 હજાર 10 હજાર ખર્ચો કરો પાત કરો, પણ 10 હજાર ખર્ચામાં બંધ થઈ જતો ભણવાનું તો હું રાજી જ છું. વધારે નહીં, ભોગીને કોમ કરી દે. કાકો કહેતા હતા મેં સ્વી બેન છે નોકરી લે, જે ના નોકરી લે હું લેવા દઉં. હવે જે જાન તાની વાંક ખબર પડશે કે હવે છોડી નહીં ભણાય છે. આપો આપ પસ્તાવો થા. ભોગીલાલને કોમ મારું કરી દે, એમને ખાલી પૈસાની લાલચ આવે એટલે ભૂકીને તરત કોમ પતાવી દે. અને હવે જો પીલીને ચીવે જાય નિહાળમું જોવું, એને એ બધું બંધ કરાવી દઉં. કાકા તમે હજુ મને ઓળખતા નહીં, હું અંદરથી કેટલો ખરાબ છે. ચલો ચલો કોમ થઈ જાય પછી ભોગીલાલ સમાચાર તો આપશે મને. રાજુભાનો ફોન આવ્યો તો. હા બોલો. એને બેન જાય છે ને કોલેજ. હા એને હેરાન કરવાની છે. પરાસ અને મોબાઈલ એ તમામ વસ્તુ એના પાસે હોય ને એ લઈ લેવાની છે. હા અને ટચ ના કરવાની, એને હેરાન જ કરવાની છે. હા હા બરાબર આવવાની છે. આ બોડિયા નેડિયા રાજુભાઈ કીધું છે. એ સારું સારું, આપણે ઈકણ જવાનું છે. હા ચલો ત્યાં નીકળશે આપણે ઈકણ. ચલો કરજા નો કચકા જેવો લાગે છે. મોબાઈલ લાય, ચાલ મોબાઈલ મોબાઈલ લાય. મને હેરાન ના કરો, તમારે જે જોઈએ લઈ લે, પણ મને હેરાન ના કરો. મોબાઈલ નિકાળ, ચૂપચાપ છોરી. મોબાઈલ નિકાળ, મોબાઈલ લાય, બચાવ. એ ચૂપચાપ અવાજ નહીં કરવાનો, નહીં તો મારીને નાખી દે છું. મને છોડ, ઓય મારીને નાખી દે છું. ચલો વગીલા લખા રાખી કરવાનો, ચૂપચાપ નીકળી જા. આપણું કામ થઈ ગયું. ચલો મોબાઈલ મારો પર્સ લાવો. ચલો પછી નહીં મળે. ચા ચલો મારું બધું લઈ ગયા લોકો. પપ્પા મારા પપ્પા ને હું કહે ય
યાર બે કલાક થી હજુ ભોગીલાલ નો ફોન આવ્યો નથી. ભોગીલાલ ને કામ પતાવ્યું કે ના પતાવ્યું? ફોન આવ્યા ભોગીલાલ જ છે ફોન. બોલો બોલો ભોગીલાલ બોલો. હા રાજભાઈ, તમે કહેતા હતા એ ફોર્મ પટી ગયું. અરે વાહ, સરસ સરસ. લો પેમેન્ટ નું. પેમેન્ટ કરો, ઘરે આવો મારા ઘરે. ને રસ્તામાં આપણે મરી લઈએ. વાંધો ને, રસ્તામાં આવો, આપી જાઓ. ચલો બરાબર. છોરીને હેરાન નથી કરી, ખાલી પરાસ ને એવું બધું લઈ લીધું છે, મોબાઈલ ને બધું. સરસ ભોગીલાલ, તમારું કામ રેડી. હો ભોગીલાલ. હા, કયા રસ્તે આવો છો બોલો? અત્યારે આવું છું. કયા રસ્તે? આપણા રસ્તા પેલા મારગવાડા. મારગવાડા રસ્તા એમ ને? હા. ઓકે ચલો, હું પેલા લીમડા ને ચો ભોરો. એ સારું. ઓકે ચલો આવો. હા વાહ, આ ભોગીઓ ખરા ટાઈમે ખરું કામ કાઢી આવે છે. ભોગીઓ ભોગીઓ, હવે કાકાને ખબર પડશે કે છોકરીને ભણાવી કે ના ભણાવી. હવે આપોઆપ ઘેર બેહાડશે. બિચારા કાકા. ચાલો ચાલો ચાલો, કામ થઈ ગયું. તો સોડી સોડી ખુશી ના અમાતા લઈને આવશે મારા ફોન પર. પપ્પા પપ્પા, સુધી બેટા. પપ્પા શું થયું? પણ એમ તો કે પેલા લોકો કો રાજ્યો તો રાજ્યા તો ક્યાં આવું પાટે ઉડા બેતા ને પેલા બે જોયા હતા. મને મારો મોબાઈલ પડલો ઠીક છે પપ્પા. અચ્છા, જો ફરસ નહીં મોબાઈલ નહીં. કોને કોને લઈ લીધું? પેલા બે લોકો આયા હતા લઈ ગયા. ગુંડાઓ. ગુંડાઓ ના? હા હેડ, તું ચિંતા ના કર. રાજ્ય વાપરશે ને તો ઉપાધિ થશે ને. હમણાં કોકરા ને ધસાકરા થઈ જશે. તું બનતા તો બધું એ કરે, પોલીસ કેસ માં કરું છું. ના હોય તો હા હા, મોબાઈલ બધું નવું લાવીએ છીએ. એ તો હું ઘેર જઈને જીતુ કાકાને બોલાવી અને કોઈક સંબોધન કરીએ. રાજ્યો આવશે ને વાપરશે ને તો ઉપાધિ કરાય તું. અને ગમો ઈચ્છત આબરૂના કોકરાને હેડજે તું ઘેરે. હેડ ને, ખોટી ઉપાધિ કરશો ને આ રાજ્યો તો એના નકો ઉપાધિ કરશે. હેડજે તું બંધ હેડ. હા હા, તો નવું લાવશું. ગુમેલ ફરસ ને બધા કોઈક વાપરશે. બધું નવું લાવશું. મોબાઈલ નવું લાવશું. ફરસ ને બધું નવું લાવશું. લે તું પાણી પીજે. શું કરું શું ના કરું? ઇજ્જતના કોકા થઈ જાય. બસ કરું છું. બેસ યાર, તું બેસ. એ બસ બેસ. કોઈ બેસ તમે ખબર નથી, જોયું નતું કોણ હતું એવું તને ખબર નહીં? બેસ ના, એ કોઈ ઓળખ્યા નહીં. કોઈ ગામનો છોકરો કે એવું કશું કોઈ નહીં. મોઢા બંધેલો હતો. બાપુ તો કોઈ નહીં, કોઈ ઓળખતી નહીં. કોઈ બાળ બાળ આમ તારા આગળ કોઈને મોરી તર કોઈને હેરાન કરી એવું કશું કશું જ નહીં. લઈને ચક્કુ લઈને ચક્કુ હતું. પૈસા તો ફેર કમાઈ ને ફેર મોબાઈલ ને બધું લાવશું અને પરસે લાવશું.